કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું 74મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી. ગોતા ખાતે આવેલ મહેસૂલ ભવન ખાતે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી. 74મા સ્વતંત્રતા પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે ધ્વજવંદન કરાવ્યું હતું. એસજી હાઈવે પર ગોતા ખાતે આવેલ મહેસૂલ ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીએ આઝાદી પર્વની ઉપસ્થિત સૌને શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે અત્યારે આપણે કોરોના સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ, ત્યારે સાવચેતી અને સાવધાની રાખવી એ સમયનો તકાજો છે. વિશ્વની મહામૂલી લોકશાહી ધરાવતા ભારત દેશનો ઇતિહાસ ગૌરવવંતો છે. હજારો સ્વતંત્ર સેનાનીઓ અને તેમના બલિદાનને કારણે આપણે આજે આઝાદી અનુભવી રહ્યા છીએ, ત્યારે આવા શહીદ વીરોને નમન કરવાનો આ અવસર છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં માર્ચ મહિનામાં કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારથી જ રાજ્ય સરકારે તેની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે કોરોના માટેની ડેડિકેટેડ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઊભી કરી દીધી હતી. 2 ગજ કી દૂરી જાળવીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને અને સેનેટાઇઝરના ઉપયોગ દ્વારા આપણે કોરોના સામેની લડાઈ લડવાની છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. ઉદ્યોગ, સેવા અને કૃષિ એમ વિવિધ ક્ષેત્રમાં સમતોલ વિકાસ સાથે રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષા દ્વારા લોકોને પોતાની સરકાર હોવાની અનુભૂતિ રાજ્ય સરકારે વિવિધ પગલાઓ દ્વારા કરાવી છે. ગુજરાતે તાજેતરમાં ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ અને કોરોના જેવા પડકારો સામે હિંમતભેર સામનો કર્યો છે. ટૂંકા ગાળામાં જ રાજ્ય સરકારે 50,000થી વધુ ક્ષમતાની સ્પેશિયલ હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી દીધા છે, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે હાલમાં ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 70% સુધી પહોંચ્યો છે. ધન્વંતરી રથ 104 જેવા પગલાઓની નોંધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવી વૈશ્વિક નામના ધરાવતી સંસ્થાઓએ લીધી છે, જેના દ્વારા જીતશે ગુજરાત હારશે કોરોનાનો મંત્ર સાકાર કરવો છે. રાજ્યમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન ગરીબોને મફત અનાજ પૂરું પાડવામાં આવ્યું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સીએમ ડેશ બોર્ડથી રાજ્યમાં સંપર્ક જાળવી રાખી સંવાદ દ્વારા ડૉક્ટર, નર્સ જેવા કોરોના વોરિયર્સને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેમણે અંતરાયો, મુશ્કેલીઓ વચ્ચે ગુજરાત રાજ્ય દ્વારા ન હારવાની પ્રતિબદ્ધતા દોહરાવી અને ભવ્ય અને દિવ્ય ગુજરાત બનાવવાની ખેવના વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લાના 40 કોરોના વોરિયર્સનું જાહેર સન્માન કર્યું હતું. સ્વાતંત્ર્ય સેનાની નંદલાલ ત્રિકમલાલ શાહ અને દેસરભાઈ ડાભીનું તેમણે જાહેર અભિવાદન કર્યું હતું. મંત્રીએ જીવન રક્ષા પદક મેળવનાર પ્રાણવીર સિંહ સરવૈયા વતી તેમના પિતા ચંદનસિંહ સરવૈયાનું મેડલ, પ્રશસ્તિપત્ર તથા 1 લાખ રૂપિયાના ચેક દ્વારા સન્માન કર્યું હતું. તેમણે પ્રાંગણમાં ગ્રીન ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વૃક્ષારોપણ પણ કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર કે નિરાલા, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશબાબુ, જિલ્લા પોલીસ અધિકારી વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લાના અધિકારીઓ તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.